નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ચાંદતરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં લેક્ચર 9 જેમાં આપણે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, આહારના ઘટકો. એમાં આજે આપણે જોવાનું છે કે વિવિધ પ્રકારના જે પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે. આગળ આપણે જોઈ ગયા કે આપણા શરીરમાં જે પોષક દ્રવ્યો છે એમાં એ પોષક દ્રવ્યોની ખોરાકમાં હાજરી છે કે નહીં એ આપણે આગળ જોઈ રહ્યા છીએ. એના માટેનું જે ત્યાં એ પરીક્ષણ કે આ કાર્બોદિત ચરબી અને પ્રોટીન આ ત્રણ પોષક દ્રવ્યો એવા છે કે જેની ખોરાકમાં હાજરી છે કે નહીં તેના માટેનું પરીક્ષણ એટલે કે તેના માટેની તપાસ થઈ શકે છે. બાકી એ સિવાયના વિટામિન અને ખનિજ ક્ષાર આ બે પોષક દ્રવ્યો એવા છે કે જેની હાજરી સરળતાથી તપાસી શકાતી નથી. તો હવે આપણે આ જે પોષક દ્રવ્યો છે એ શું કાર્ય કરે છે એ આપણે અહીંયા જોવાનું છે કે આપણા શરીર માટે આ પોષક દ્રવ્યો જરૂરી છે તો શું કામ જરૂરી છે, એના આગળ શરીરમાં શું કાર્ય છે. તો પેલા આપણે શરૂઆત કરીએ કાર્બોદિતથી. કે કાર્બોદિત જે છે એ આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. જે કાર્બોદિત પોષક દ્રવ્ય છે એનું કામ શું છે, તો કે આપણા શરીરને શક્તિ આપે છે, ઉર્જા આપે છે. તમે જાણો છો કે આપણે રોજબરોજની જે કઈ પણ ક્રિયાઓ કાર્ય કરતા હોઈએ છીએ એમાં આપણે શક્તિ એટલે કે ઉર્જાની જરૂર પડે છે, બરાબર. તો આ જે શક્તિ જે છે એ આપણને ક્યાંથી મળે છે, તો કે ખોરાકમાં રહેલું જે કાર્બોદિત છે એમાંથી આપણને શક્તિ મળે છે. ત્યારબાદ છે બીજું, ચરબી પણ શક્તિ ત્યાં પ્રદાન કરે છે. ચરબી ચરબી જે પોષક દ્રવ્ય છે એનું પણ કામ એ છે કે એ પણ કાર્બોદિતની જેમ આપણા શરીરને શક્તિ એટલે કે ઉર્જા પૂરી પાડે છે. વાસ્તવિકતા એ છે કે સમાન સરખાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. શું કહે છે કે કાર્બોદિત અને ચરબી આ બંને પોષક દ્રવ્યો એવા છે કે જે આપણા શરીરને શક્તિ પૂરી પાડે છે. પણ વાસ્તવિકતા ખરેખર એવું છે કે સમાન સરખાના કાર્બોદિતની સરખામણીમાં ચરબી વધુ ઉર્જા પૂરી પાડે છે. એટલે કે કાર્બોદિત અને ચરબી આ બે પોષક દ્રવ્યોનો સમાન જથ્થો લેવામાં આવે, બે સમપ્રમાણમાં લેવામાં આવે તો ચરબી જે છે એ કાર્બોદિત એ કરતા વધુ શક્તિ વધુ ઉર્જા આપણને પૂરી પાડે છે. અથવા તો એમ પણ કહી શકાય કે ચરબી જે છે એ કાર્બોદિત કરતા આપણને બમણી શક્તિ પૂરી પાડે છે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવા વાળા ખોરાક પણ કહે છે. આ ખાસ એક બી વાક્યના પ્રશ્નમાં વિકલ્પમાં પૂછાઈ શકે છે કે ઉર્જા આપવા વાળા ખોરાક એ કોને કહેવામાં આવે છે, તો કે જે ખોરાક ચરબી અને કાર્બોદિત વાળા છે એટલે જે ખોરાકમાં કાર્બોદિત અને ચરબી આ બંનેનું પ્રમાણ રહેલું છે આ એવા ખોરાકને શું કહેવામાં આવશે, કે ઉર્જા આપવા વાળા ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો બીજી રીતે પણ પૂછાય કે ચરબી અને કાર્બોદિત એવા યુક્ત ખોરાકને એ કેવા પ્રકારના ખોરાક કહેવામાં આવે છે, તો કે ઉર્જા આપવા વાળા ખોરાક કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રોટીન. આ ત્રીજું પોષક દ્રવ્ય છે પ્રોટીન. કે પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમાનતા માટે હોય છે. આ પ્રોટીન જે છે એની આપણા શરીરમાં હાજરી શું કામ જરૂરી છે, તો કે પ્રોટીન જે છે એ શરીરની વૃદ્ધિ એટલે કે જે તે ઉંમરના તબક્કે શરીરનો યોગ્ય રીતે વિકાસ અને વૃદ્ધિ કરે છે અને શરીરનું યોગ્ય રીતે એ બંધારણ ઘડતર પડે છે. આ સિવાય શરીરના સમાનતા માટે, સમાનતા એટલે શું, કે કોઈ પણ શરીરમાં જ્યારે કોઈ પણ ઘાવ આવ્યો હોય તો એ ઘાને રૂચાવવા માટે, કોઈ પણ હાડકામાં કામરૂપ થયો હોય તો એને ફરીથી રિપેર કરવા માટે, એટલે આ બધું જે કામ જે છે કોણ કરે છે, તો કે પ્રોટીન કરે છે. કે આપણા શરીરનું સમય સમય સમારકામ અને યોગ્ય સમય વૃદ્ધિ વિકાસ જે છે એ પ્રોટીન કરે છે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીર વર્ધક ખોરાક પણ કહેવામાં આવે છે. હવે જે પ્રોટીનયુક્ત ખોરાક છે કે જે ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારે રહેલું છે એવા ખોરાકને કેવા ખોરાક કહેવામાં આવે છે, તો કે શરીર વર્ધક. વર્ધક એટલે કે શરીરને વધારનાર, શરીરની વૃદ્ધિ કરનાર, વિકાસ કરનાર. શરીર વર્ધક ખોરાક પણ કહેવામાં આવે છે. આ પણ ખાસ વિકલ્પોમાં કે એકીવાદીના પ્રશ્ન જવાબમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ છે ચોથું પોષક દ્રવ્ય વિટામિન. વિટામિન આપણા શરીરમાં શું કામ જરૂરિયાત છે, તો કે વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. વિટામિનનું કામ શું છે, તો કે આપણા શરીરને રોગો સામે લડવાની જે શક્તિ પૂરી પાડે છે. આપણને જે તે રોગ જે છે એ સામાન્ય રીતે લાગુ પડી ના શકે એના માટે આપણા શરીરમાં વિટામિનની હાજરી ફરજિયાત જરૂરી છે. એટલે કે જેટલા પ્રમાણમાં શરીરને વિટામિન જરૂરી છે અને જે પ્રકારના વિટામિન જરૂરી છે આ બધા વિટામિન જો શરીરમાં હોય તો શરીર જે છે એ રોગો સામે ત્યાં લડી શકે અથવા તો રોગો સામે રક્ષણ આપે છે.
વિટામિન આપણી આંખ હાડકાઓ દાંત અને એ પેઠાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય વિટામિન શું કરે છે તો કે આપણી આંખ છે, પછી હાડકાઓ છે, દાંત છે, એ પેઠાઓ છે, આ દરેકને સ્વસ્થ અને મજબૂત રાખવાનું કામ કરે છે. તો હવે આપણે અહીંયા વિટામિન જે છે એના વિશે આપણે ત્યાં વિસ્તારમાં ચર્ચા કરવાની છે કે વિટામિન કોઈ એક પ્રકારના નથી હોતા. વિટામિન ઘણા બધા પ્રકારના હોય છે અને દરેક વિટામિનનું અલગ અલગ કાર્ય હોય છે. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.